આગળ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ટેકાના ભાવે રાયડા ખરીદીનો સમગ્ર મામલો અહીંયા સામે આવ્યો છે. બનાસકાંઠામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટેકાના ભાવે રાયડા ખરીદીનો સમગ્ર મામલો સામે આવ્યો છે. વેચાણ કરવા આવેલા ખેડૂતોને પરત મોકલવામાં આવ્યા છે. રાતોરાત ખરીદ અધિકારીઓએ કરી રાયડાની ખરીદી. જવાબદાર અધિકારીઓની ખેડૂતો સામે મનમાની સામે આવી છે. મજૂરો ન હોવાના ખેડૂતોને બહાના બતાવવામાં આવ્યા છે અને રાતોરાત જ અધિકારીઓ દ્વારા રાયડાની ખરીદી કરવામાં આવી છે. તો ટેકાના ભાવે રાયડા ખરીદીનો સમગ્ર મામલો અહીંયા સામે આવ્યો છે, જેમાં વેચાણ કરવા આવેલા ખેડૂતોને પરત મોકલાયા છે. રાતોરાત ખરીદ અધિકારીઓએ કરી રાયડાની ખરીદી. તો ફરી એક વખત કહી શકાય કે જવાબદાર અધિકારીઓની ખેડૂતો સામેની મનમાની સામે આવી છે. મજૂરો ન હોવાના ખેડૂતોને બહાના બતાવવામાં આવ્યા છે અને વેલા મોડે ખેડૂતોને પરત ફરવાનો વારો આવ્યો છે. તો વેચાણ કરવા આવેલા ખેડૂતોને પરત મોકલાયા છે. રાતોરાત ખરીદ અધિકારીઓએ રાયડાની ખરીદી કરી હતી અને તે બાદ જવાબદાર અધિકારીઓની ખેડૂતો સામેની મનમાની ફરી એક વખત સામે આવી છે. મજૂરો ન હોવાના ખેડૂતોને બહાના બતાવવામાં આવ્યા. જાગૃત ખેડૂતે સ્થળ પર જ રાત વિતાવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે, જેમાં રાતોરાત ખરીદ અધિકારીઓ દ્વારા રાયડાની ખરીદી કરવામાં આવી અને જવાબદાર અધિકારીઓ સામે ફરી એક વખત ખેડૂતો ઉપર મનમાની ગુજારવામાં આવી છે. તો બનાસકાંઠામાંથી આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં વેચાણ કરવા ગયેલા ખેડૂતો વેલા મોડે પરત ફર્યા છે. આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવવી ભૂરપુરી ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, જે જણાવશો શું છે સમગ્ર બાબત. જી ચોક્કસી, એના વાત કરીએ બનાસકાંઠાની, તો જ્યારે અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને જે એમનું રવિ પાકનું જે ઉત્પાદન છે તેમને સારા ભાવ મળી રહે, જે માટે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડું ખરીદ વેચવાનું જે અત્યારે ચાલી રહ્યું છે અને તમામ જિલ્લાની એપીએમસી ખાતે જે પુરવઠા વિભાગ અને નાફેડના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે અને ત્યાં જે અત્યારે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે જો વાત કરીએ થરાદની, તો થરાદમાં ખેડૂતો છેલ્લા 5 દિવસથી રાયડું વેચવા માટે હજારો ખેડૂતો તેમના ટ્રેક્ટર વડે ટોલીઓ ભરી અને આવ્યા હતા, પરંતુ જે અધિકારીઓની મનમાની સામે આવી છે અને 2 દિવસથી રાયડું ખરીદ વેચાણ જે બંધ કરવામાં આવ્યું છે ખેડૂતોનું. અને જયારે ઈદની રજા આવી હતી, ઈદના દિવસે ખેડૂતોને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈદની રજા હોવાથી મજૂરો પણ મળતા નથી, જેથી વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને કેટલાક ખેડૂતોને પરત મૂક્યા હતા. પરંતુ એક જાગૃત ખેડૂત પોતાનો ટ્રેક્ટર ટોલી લઈ અને જે અત્યારે 3 દિવસથી ત્યાં જ સ્થળ ઉપર જ રાત્રિ રોકાણ કર્યું છે, ત્યારે ઈદના દિવસે જો ખરેખર વાત કરવામાં આવે તો કે જે અત્યારે ત્યાં મજૂરો નથી, તો રાત્રિના સમયે હજારો બોરીઓ કઈ રીતે ખરીદવામાં આવી એ પણ સવાલો ઉઠવા પામ્યા છે. અને રાત્રિના સમયે જે ખરીદી કરી છે અને અધિકારીઓની ગેરહાજરીમાં પણ અત્યારે જે બોરીઓનું પેકિંગ થઈ રહ્યું છે, જેથી જો આ રાયડામાં કૌભાંડ થયું હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો બનાસકાંઠામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં ખેડૂતો વેચાણ અર્થે ગયા હતા પરંતુ તેમને વેલા મોડે પરત ફરવું પડ્યું હતું.